તમામ મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું. સૌથી પહેલા વાત કરીશું ગરમીના વધતા પ્રકોપની. રાજ્યમાં વધતી જતી ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં ગુજરાતમાં 2 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરાઈ છે. જોકે આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે. વધતી ગરમીને ધ્યાનમાં લઈને હીટ એક્શન પ્લાન અંતર્ગત 17 અને 18 એપ્રિલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો ગરમી વધી રહી છે, આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે, હવામાન વિભાગે આગાહી કરી છે. આ સિવાય 17 તારીખ અને 18 તારીખે નાગરિકો માટે ખૂબ જ ભારે રહેશે, કારણ કે ગરમી વધશે, યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તો અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે. ગરમી વધી રહી છે, ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 17-18 એપ્રિલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને 2 થી 3 ડિગ્રી ગરમીમાં વધારો થાય તેવી શક્યતાઓ છે તે નોંધવામાં આવી રહી છે. તો દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. 5 દિવસ 40 થી 42 ડિગ્રી વચ્ચે તાપમાન રહેશે. દિલ્હી એનસીઆરની જો વાત કરીએ તો તાપમાન 40.5 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. પૂર્વ, ઉત્તર, પશ્ચિમ, મધ્ય ભારતમાં પણ તાપમાન વધી શકે છે. તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થઈ શકે છે. દિલ્હીમાં 17 થી 19 વચ્ચે વાતાવરણ બદલાશે. આગામી 5 દિવસ ગરમીનું પ્રમાણ વધશે. તો સંવાદદાતા મયુર સરવૈયા લાઈવ જોડાઈ ચૂક્યા છે. મયુર, આપનાથી જાણવા માંગીશું કે ગુજરાતમાં આગામી સમયમાં કેટલી ગરમી રહેશે, હવામાન વિભાગે શું આગાહી કરી છે અને દેશભરમાં કઈ રીતે તાપમાનનો પારો રહેવાનો છે? બિલકુલ, દેશભરની જો વાત કરવામાં આવે તો ગરમીનો પારો જે છે તે આગામી 5 દિવસ જે છે તે વધવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગરમી જે છે તેમનો પ્રકોપ વધશે, કાળઝાળ ગરમી જે છે તે પડી રહી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે 40 થી 41 ડિગ્રી તાપમાન જે છે તે હાયેસ્ટ શહેરોની અંદર નોંધાઈ રહ્યું છે. જો ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, રાજકોટ છે, જામનગર છે, અમરેલી છે, બરોડા છે, ત્યાં અત્યારે 40 ડિગ્રી જેટલું તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે ગરમીથી બચવા માટે લોકો જે છે તે બપોરના સમયે રસ્તા ઉપર પણ સુમસામ દેખાતા હોય છે, લોકો બહાર નીકળવાનું પણ ટાળતા હોય છે. ત્યારે હાલ ગરમીમાં હવામાન વિભાગની જે પ્રકારે આગાહી કરવામાં આવી છે, હાલ 37 થી 40 ડિગ્રીની વચ્ચે તાપમાન જે છે તે નોંધાઈ રહ્યું છે. દિલ્હીમાં જ્યારે એનસીઆરની વાત કરીએ તો ત્યાં પણ તાપમાનની વાત કરીએ તો 40 થી 42 જેટલું ડિગ્રી તાપમાન જે છે તે હાલ નોંધાઈ રહ્યું છે. ત્યારે અમદાવાદ સહિતના શહેરોની અંદર 40 થી 41 ડિગ્રી જેટલું તાપમાન હાલ નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોની અંદર 5 દિવસમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસની અંદર ગરમીનો પ્રકોપ જે છે તે વધશે, એટલે કે કાળઝાળ ગરમી જે છે તે વધવાની છે. જે બિલકુલ થી આભાર તમામ વિગતો બદલ. તો હજી તો એપ્રિલ માસ ચાલી રહ્યો છે અને ગરમીનો પારો 37 થી 40 ડિગ્રી પર પહોંચી ગયો છે. મે મહિનામાં શું હાલત થશે તે તો ફક્ત વિચારવું જ રહ્યું, પરંતુ ગરમી છે તે સતત વધી રહી છે. આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ છે તે વધશે, 2 થી 3 ડિગ્રી જેટલું તાપમાન છે તેમાં વધારો થશે. તો હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગરમી વધશે, આગામી 2 થી 3 દિવસ છે તે વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સિવાય ગરમી વધુ પડતી હોવાના કારણે લોકોને જો બિનજરૂરી એટલે કે જો કામ ન હોય તો ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો જ્યારે વધુ પડતી ગરમી લાગે છે ત્યારે લોકોને ઘણી બધી તકલીફો પણ થતી હોય છે, જેવી રીતે તેમને માથું દુખતું હોય છે, ચક્કર આવતા હોય છે, ગભરામણ થતી હોય છે. આ બધા જ પ્રકારની જે મુશ્કેલીઓ છે, તકલીફો છે તે લોકોએ સહન કરવી પડતી હોય છે. પરંતુ શરીરને ઠંડુ કરવા માટે પંખા નીચે બેસવું જોઈએ, ઠંડી જગ્યા પર બેસવું જોઈએ, તેમણે લીંબુ શરબતનો પણ ઉપયોગ કરવો જોઈએ, ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ. જો કદાચ લૂ લાગી જાય, જ્યારે વધારે પડતી ગરમીમાં જવામાં આવે ત્યારે લોકોને લૂ લાગી જતું હોય છે અને તાવ પણ આવતો હોય છે, તો લૂથી બચવાના પણ તમામ પ્રયત્નો છે તે કરવા જોઈએ. રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે આગામી દિવસમાં પણ ઉનાળો આકરો રહેવાનું અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. તો 17 અને 18 એપ્રિલના રોજ યલો એલર્ટ અમદાવાદ શહેરને આપવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં ગરમીનો પારો છે તે સતત વધીને 40 ડિગ્રીને પાર નોંધાઈ રહ્યો છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં પણ ગરમીની અસર છે તે વર્તાઈ રહી છે અને સીધી જ તેની અસર
રોડ પર પણ જોવા મળે છે. રોડ પર લોકો ગરમીથી બચવા માટે ઠંડા પીણા પીતા હોય છે, તો ક્યાંક રસ્તામાં પણ સન્નાટો છે તે જોવા મળતો હોય છે. કારણ કે ગરમીનું પ્રમાણ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાનમાં છે વધારો, તે પણ નોંધાઈ રહ્યું છે. મહત્વનું છે કે આગામી દિવસમાં પણ ઉનાળો આકરો રહેવાનું અનુમાન છે જે રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉત્તર પૂર્વીય પવનો છે તે સૂકા અને ગરમ આવી રહ્યા છે, તેના કારણે રાજ્યમાં આગામી દિવસમાં ગરમીનું જોર વધવાનું છે. કેમેરામેન દિલાવર શેખ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.